नमस्ते विद्यार्थी मित्रों, सप्तर्षि शाला संकुल में आपनो हार्दिक स्वागत छे। आपणे आपणा अभ्यासक्रमनो पाठ 18મો ભૂખથી ભૂંડે ભીખ એ વિશે સવિસ્તાર માહિતી મેળવી રહ્યા છીએ। આપણે આ ભયંકર 56 દુષ્કાળ વિશે માહિતી મેળવી ગામના લોકો માટે ખાવાનું પણ કંઈ બચ્યું નથી એટલે ગામનું મહાજન એટલે કે વેપારીઓ હોય એ લોકોને અડધા ભાવે અનાજ આપવાનું નક્કી કરે છે અને અડધું ધર્મનું અને અડધું લોકો કિંમત ચૂકવે તો આવી રીતે અનાજ વિતરણ કરવાની ચાલુ કરે છે। પરંતુ શરૂઆતમાં તો લોકો જાતા નથી પણ ભૂખ સહન ન થવાથી ધીમે ધીમે લોકો છે એ અનાજ લેવા જવા માંડે છે। એમાં કાળું છે એ કાળું સ્વભાવની સ્વમાની વ્યક્તિ હોવાને કારણે એ અનાજ લેવા જતો નથી। ત્યારે રાજુ છે એ રાજુ કાળુને કહે છે વિનંતી કરીને કે એંડો એંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની। જાઉં તો જેને તમારા સમ છે, આ બે છોકરા પણ ભલે ભેગા મરી જતા। એટલે કાળું તૈયાર નથી થતો ત્યારે સોગંધ આપીને પણ આ રાજુ કાળુને આ અનાજ લેવા માટેની એ વિનંતી કરે છે। લોચો વળીને પડેલા કાળુને ઉઠે છૂટકો થયો, લોચો વળીને પડેલા, કારણ કે ભૂખથી પીડિત વ્યક્તિમાં શારીરિક શક્તિ હોતી નથી। એટલે અહીંયા દુષ્કાળને પરિસ્થિતિને કારણે લોકોને પૂરતા પ્રમાણમાં ખાવા મળતું નથી એટલે લોકોના શરીર પણ કુષ થઈ ગયેલા છે, મતલબ કે લોકોના શરીર પણ નબળા પડી ગયા છે, શક્તિ વિહોણા થઈ ગયા છે, ચાલવાની શક્તિ પણ ઓછી રહી છે। એટલે આ લોચો વળીને એટલે કે એક જગ્યાએ આ કાળું પડેલો હતો ત્યાંથી ઉઠે છૂટકો થયો, પણ કાળુએ કીધું એક શરતે આવું, ત્યાં પણ જો આ એનું સ્વમાન આડું આવે છે, એનું સ્વમાન ઘવાય છે, એટલે એક શરતે આવું, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો લાંબો નથી જ ધરવાનો, હાથ લાંબો કરીને હું માગીશ તો નહીં, તું કહેશો તું મને સોગંધ આપે છે એટલે તારી સાથે તો હું આવવા તૈયાર થઈશ આવીશ, પણ હાથ લાંબો કરીશ નહીં। એટલે રાજુ કહે છે ન ધરતા, તમારા વતી હું ધરીશ, પછી તો ખરું ને, તો આવશો ને। કાળું કે અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખો, જો ખા નહીં ખાવાને કારણે આ આંખોના ડોળા કેમ ઊંડા જતા રહ્યા હોય એમ, ભૂખને કારણે। એટલે કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના આ હાડકા છે, આ બધું ગાલ છે એ બધું બેસી ગયું હોય એટલે આ જડબાના હાડકા છે એ આમ બહાર તરફ કેમ ઉપચી આવેલા હોય, મતલબ કે શરીર ઉપર ભૂખના ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે, ભૂખને કારણે શરીર કુશ થયેલું છે એ સ્પષ્ટ જોઈ શકાય છે। એટલે આંખો અને બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું, થોડુંક મંદ સ્મિત કર્યું હોય છે કાળુએ અને બોલ્યો, આ દોઢ પાસેર ખીચડી, પાસેર જો, એટલે શેર એટલે આપણે એકંદરે અત્યારના માપ પ્રમાણે એક શેર એટલે 500 ગ્રામ કહીએ છીએ, તો અહીંયા દોઢ પાસેર એટલે 750 ગ્રામ આપણે ગણતરીમાં લઈશું, એટલે કે દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે, આ થોડુંક અનાજ મળે છે એ અનાજને કારણે આપણે જીવી જઈશું એવું તું માને છે। આ શબ્દો કાળુ દ્વારા રાજુને કહેવાયેલા છે। અરે બસેર આલે ને, બસેર બે શેર,
तो बसेर आले ने तोय मारू पेट तो नथी भरावानू, तो पण मारी भूख संतोषावानी नथी। डोट पासेर, पासेर एक शेर अने पा 500 चौथो भाग एटले 650 ग्राम जेवु थाय। पासेर एटले तो बसेर आपे ने तो पण मारू पेट नथी भरावानू। अने आगळ जता उमेरू, आगळ जता उमेरू मतलब आगळनी वात कहता एणे एवुं कीधुं ने तू एम जाणे छे के वरसाद आववानो छे, तने एम छे કે વરસાદ આવશે? અરે આ તો પરથમીનો પલ્લો થવા બેઠો। પરથમી, પરથમી એટલે પૃથ્વી અને પલ્લો એટલે પ્રલય। આ તો પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે, મતલબ કે પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે। એનો મતલબ એવો કે આ પૃથ્વી પર જીવનાર મનુષ્યો ને પશુ પંખીઓ પ્રાણીઓ એ બધાનો નાશ થવાનો છે। આખી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ નાશ પામશે એમ આ પરથમીનો પલ્લો થવા બેઠો છે। તળપદા શબ્દ છે મિત્રો, આ પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે। ભૂંડી નથી આપણ જીવવાના કે નથી જીવવાના મા જને, આ પૃથ્વીનો પ્રલય થવાનો છે એટલે આપણે નથી જીવવાના અને આ માજન છે વેપારી મંડળ છે એ નથી જીવવાનું। ત્યારે શું કામ ભૂંડી? તો શું આનાદ લેવાથી મતલબ શું છે? આ મરતી ઘડીએ, ઘડી એટલે એ સમયની વાત છે, આ મરતી ઘડીએ એટલે મૃત્યુના સમયે કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે। આ મૃત્યુનો સમય નજીક છે અને આવા સમયે તું કણબીના દીકરાને બીજા પાસે હાથ લાંબો કરી અને અનાજ મંગાવે છે, આ સ્વમાની વ્યક્તિ છે। અમે જ ઉત્પન્ન કરેલું અનાજ અને અમારે જ માંગવાનું કે ના ના રાજો તું એકલી જા। હજી પણ પોતાનું મન માનતું નથી, હજી પણ કાળું જવા માટે તૈયાર થતો નથી, એટલે એણે કીધું તું એકલી જા, હું તો નથી જવાનો એમ કહી અને પાછો એ થંભી ગયો, એ ઊભી ગયો, આગળ વધતો નથી, કારણ કે એને માગવામાં એનું મન નથી માનતું, એનું સ્વમાન ગવાય છે। દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણ, દરિદ્ર નારાયણ, દરિદ્ર ગરીબ એને નારાયણની ઉપમા આપેલી છે। આ ગરીબ વ્યક્તિઓ છે એ દરિદ્ર નારાયણ, આ દરિદ્ર નારાયણોની લાંબી કતાર, આ જે ગરીબ વ્યક્તિઓ છે એ ગરીબ વ્યક્તિઓની જે લાંબી લાઈન છે, એ લાંબી હાર છે એ જોવે છે અને કાળું એ કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખો, હવે આંખમાંથી આંસુ પણ નીકળી શકે એમ નથી, કારણ કે ભૂખથી પીડિત વ્યક્તિ છે, શારીરિક શક્તિ પણ રહી નથી, એટલે એ આમ પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે એ તાકી રહ્યો। સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં, અર્ધનગ્ન શરીરને ઢાંકવા માટે પૂરતા કપડાં પણ નહોતા, એ શરીર નહોતા પણ હવે તો હાડપિંજર દેખાતા હતા, ચોખ્ખા ચામડી હાડકા સાથે ચોટી ગઈ હોય એવું લાગતું હતું, એટલે કે જીવતા હાડપિંજર આટા મારતા હોય ને એવું દ્રશ્યનું નિર્માણ થયેલું હતું, કે સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણોય હતા, ભૂખ તો કોઈને છોડવાની નથી, જ્ઞાતિવાદ ભૂખમાં આવતો નથી, ભૂખ તો દરેકને સરખી જ લાગે છે, એટલે કે અહીંયા પટેલો હતા, બ્રાહ્મણોય હતા અને કોઈ કોઈ વાણિયાય હતા, વાણિયાને મોટે ભાગે વેપાર હોય છે એટલે એની પાસે અનાજ હોય, પણ અહીંયા વેપારી નથી એવા વાણિયા, હે કોઈ કોઈ વાણિયાય હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી,
ઘાંચી અને સિપાઈ એ હારમાં શેડભેડ હતા, એટલે બધો એક જ લાઈન હતી, બધા લાઈનની અંદર ભળેલા હતા, પણ એ બધામાં જાજો ભાગ તો ખેડૂતોનો જ હશે ને, એ જાજો ભાગ ખેડૂતોનો જ હતો. કાળુના પગ જાણે જડાઈ ગયા, પગ જડાઈ જવા, આગળ નહીં વધવાની ઈચ્છા થવી, આ રૂઢિપ્રયોગ છે, પગ જડાઈ ગયા, એક જગ્યાએ ઊભા રહી જવું, કાળુના પગ જડાઈ ગયા. ભગવાને જીવતો રાખવું હશે તો એ મોખાના છોડા એ જ, જીવતો રાખવું હોય છે તો રાખશે, પણ આગળ વધવાની એને ઈચ્છા નથી. પણ મારી સાથે તો ચાલો, રાજુ જીદ કરીને કાળુને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે, એટલે એને સમજાવટથી પહેલાં કામ લે છે, પ્રેમથી કામ લે છે, સોગંધ આપીને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર કરે છે. મને તમારે ભૂખે મારી નાખવી છે, તમે તો નથી જવાના, પણ મને ભૂખે મારી નાખવી છે. તમારા આ બે શાળાનો વિચાર કરો, તમારા આ બે શાળાનો વિચાર કરો. રાજુ કરગરતી હતી, કોને? કાળુને, કાળુ પ્રત્યે આજીજી કરતી હતી. કાળુ કે મારા વાદે તમે શું કામ મરો છો, મારા વાદે તમે શું કામ મરો છો, મતલબ કે મારા માટે તમે બધા શું કામ મરો છો, તમે તો અનાજ લઈ આવો, તમે તો પેટ ભરો. એમ કહી રાજુને કહે છે, લે હેન, અને વળી એને પગ ઉપાડ્યો, એટલે રાજુની સાથે કાળુ ચાલવા માંડ્યો. પાસે જતા જે લાઈન હતી ત્યાં પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી, અને ઓટલાવાળા મંદિરની પરસાળમાં, ઓટલાવાળા મંદિરની પરસાળમાં એટલે કે મંદિર છે એનો ઓટલો છે, ત્યાં એ સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, એકદમ સ્વચ્છ સફેદ કપડાં પહેરી અને સુંદરજી ત્યાં બેઠા હતા, અને આપણી આંખ મીચાઈ જાય એવા કપડાં પાછા, સોનેરી તલ્લાવાળી રાતી પાઘડી, સોનેરી કોળવાળી એ રાતી પાઘડી, અને અહીંયા ગળે દુપટ્ટો, આવો સુંદર મજાનો વેપારી ઢબનો પોશાક એક શેઠ પહેરે એવો પોશાકની અંદર શોભતા, અને પાછા એ તકિયાને અડેલીને ગાદી ઉપર બેઠા છે, પોતે એ શરીરને ટેકાનો આધાર લઈ અને એ ગાદી ઉપર બેઠા છે, અને બીજા મહાજનો છે એ પણ આ સુંદરલાલ શેઠની આજુબાજુ ગોઠવાયેલા છે. આવું સુંદર મજાનું દ્રશ્ય. રાજુને પેલા છેડે પહોંચવા જતા કાળુને આંખે એવા એવા માણસો નજરે ચડ્યા કે જેને ખડામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. આ રાજુને પેલે છેડે પહોંચતા, રાજુને પેલે છેડે પહોંચવા જતા, જે પાછળ લાઈનમાં ઉભાનું હતું ત્યાં, એ કાળુને આંખે, કાળુએ એવા એવા માણસો લાઈનમાં જોયેલા કે જ્યારે એને અનાજનું ખડું આવે ને ત્યારે ખડામાંથી માંગવાવાળા બ્રાહ્મણો આવે ને તો એનાથી ઊંચકાય એટલું અનાજ આપતા હતા, એ કાંઈ વાંધો નહીં લઈ જાઓ, એવું બ્રાહ્મણોને દાન કરેલા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી, એટલું બધું અનાજનું ઉત્પાદન થયેલું કે ઘરમાં અનાજ નાખી શકાય એટલી જગ્યા નહોતી, એવા માણસો અત્યારે લાઈનમાં ઊભા હતા. અરે નાની સરખી લૂંટફાટને શરમ માનનારો અને ભાઈનું દીધેલો ન લેનારોય આ કંગાળ બની આ હારમાં પડ્યો હતો. ટૂંકમાં ભયંકર દારૂણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોવાને કારણે લોકોને ખાવાના ફાંફા હતા, ત્યારે લોકો અનાજ મેળવવા માટે એ લાઈનમાં ઊભા રહે અને પેટ પૂરતું અનાજ મળે એ માટે ભલભલા લોકો કે એવા લોકો હતા કે જે ખેતરની અંદર ખડું તૈયાર એટલે અનાજ તૈયાર થયું હોય ને ત્યારે માગનાર લોકોને એવું કહેતા કે તમારાથી ઉપડે એટલું તમે લઈ જાઓ જાઓ. એ લોકો આજે લાઈનમાં ઊભેલા છે. અરે એવા લોકો લાઈનમાં ઊભેલા છે કે અનાજનું એટલું બધું ઉત્પાદન થતું ને કે ઘરમાં
અનાજ નાખવાનો માર્ગ ન હોય, જગ્યા ન હોય એટલું બધું અનાજ ઉત્પન્ન કરનારા લોકો આજે આ લાઈનમાં ઊભા છે. આવું જ સુંદર મજાના વિષય વસ્તુ સાથે આપણે આપણા પાઠને નેક્સ્ટ પીરિયડની અંદર આગળ ધપાવશું. અસ્તુ, જય હિન્દ.